રાજકોટ બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં એક્ટિવ અને સમરસ પેનલના ઉમેદવારો મેદાનમાં હતા. મતદાન બાદ યોજાયેલી મતગણતરીમાં પ્રમુખ પદે બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ પદે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે જિગ્નેશભાઈ જોશી સહિતના હોદ્દેદારો ચૂંટાયેલા જાહેર થયા છે. આ વિજેતા હોદ્દેદારોને તેમના ટેકેદારો દ્વારા ધામધૂમપૂર્વક આવકાર્યા હતા. જ્યારે ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયા જંગ થતા ભારે રસાકસી સાથે ઉત્તેજના સર્જાઈ હતી. હોદ્દેદારોની વરણી માટે થયેલા મતદાન બાદ મતગણતરી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે અનિલ છોટાલાલ જોશી, ઉપપ્રમુખ પદે હિતેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા, મહામંત્રી પદે ગિરીશ નાનાલાલ ઝવેરી, સહમંત્રી પદે અમિત અશ્વિનભાઈ ઠક્કર, ખજાનજી પદે સંતોષસિંહ રામસિંહ રાઠોડ સહિતના કારોબારી સભ્યો વિજેતા જાહેર થયા હતા. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં એક્ટિવ પેનલના ઉમેદવાર તરીકે પ્રમુખ ઉપપ્રમુખને અમને જંગી બહુમતીથી જીતાડ્યા બદલ વકીલોના હિત માટે અમે આખી પેનલ હંમેશા તત્પર રહેશું. વકીલોના હિત માટે કોઈ પણ કાર્ય કરશું. કોર્ટની પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિવારણ લેશું. ક્રિમિનલ કોર્ટો અને હાઈકોર્ટની બેન્ચ મળે તેવા તમામ પ્રયત્નો કરશું. કોર્ટની લાઇબ્રેરી તથા વકીલોને લગતા કોઈ પણ પ્રશ્નને પહેલાં પ્રાયોરિટી આપશું અને વકીલોનું હિત જળવાઈ રહે તે અમારું પહેલું પ્રાધાન્ય.